नमस्कार विद्यार्थी मित्रों, हूँ तमारी नजर समक्ष विवेक सर वरिया विस्कुए सर। मित्रों, आपणुं धोरण 9 विज्ञान ना लेक्चर चाली रह्या छे। लेक्चर 1 पूरो कर्यो, त्यारबाद आपणे मळीए लेक्चर 2 માં આવ્યા છીએ। આવો લેક્ચર 2 ને આગળ વધારીએ। પ્રશ્ન છે આપણો સરસ મજાનો, અને આ પ્રશ્નનું નામ છે કારણ આપો। આપણા પ્રશ્નનું નામ છે કારણ આપો। કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે। કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે। આ કારણ આપો, આ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ। કારણ શા માટે કોષને બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવાય? કારણ કે એક કોષી સજીવો હોય ને, એ એક જ કોષમાં બનેલા હોય છે, રાઈટ? અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે કયા સજીવો? એક કોષી સજીવો, રાઈટ? બીજો પોઈન્ટ, ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંકે તંત્ર જેવું આયોજન ધરાવે છે, આથી એમાં યુગ્મનજની ક્રિયા થાય છે। બીજું, બહુકોષી સજીવોમાં શ્વસનની ક્રિયા થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે। એટલા માટે કોષને સજીવનો બંધારણીય તેમાં ક્રિયાનું એકમ કહે છે। આ સવાલ તમારી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ। આ લેક્ચર જોજો, તમે આસાનથી લખી શકશો જે પોઈન્ટ બોલું છું। કોષના મુખ્ય 3 રચનાત્મક ભાગો જણાવો, અને ભાગોના નામ પરીક્ષામાં પૂછાય। પહેલો ભાગનું નામ છે કોષરસ પટલ, બીજું છે કોષ કેન્દ્ર, અને ત્રીજું છે કોષરસ। ચાલો એમ આપણે પહેલા શીખીએ કોષરસ પટલ। જો આ બધાના સ્થાન લાક્ષણિકતા બધામાં મોઢે કરવી પડશે, બાયોલોજી છે એટલે। કોષરસ પટલનું સ્થાન સમજો તો કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે। પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે, અને વનસ્પતિ કોષમાં તે અંદરની તરફ હોય છે। આ પરીક્ષા માટે પૂછાઈ શકે। પ્રાણી કોષમાં એ બહારના સ્તર તરીકે હોય, અને વનસ્પતિ કોષમાં એ કોષ દિવાલની અંદરની તરફ હોય છે। લાક્ષણિકતા, કોષરસ સ્તર જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે। આ લખી નાખજો 1 માર્ક્સ માટે। કોષરસ પટલની લાક્ષણિકતા કહી રહ્યો છે, એના કાર્યો આકૃતિમાં તમે જુઓ, એના કાર્યો આપેલા છે, આસાનીથી કાર્ય કરી શકાય। કાર્યો તો એ કોષને તેના બાહ્ય આવરણથી અલગ રાખે છે। તમે એનો કોષ જુઓ, આ પ્રાણી કોષ છે, આ તમે જોઈ શકો છો વનસ્પતિ કોષ છે, અને આ બંનેનું બહારનું જે આવરણ છે એ કોષરસ પટલ છે। આ પ્રાણી કોષ છે, આ વનસ્પતિ કોષ છે। આકૃતિ આવડે તો દોરવાની છે। બીજું, કોષરસ પટલનું બીજું કાર્ય શું છે? એ કોષના અંદરના દ્રવ્યોને આવરણ પૂરું પાડે છે। ત્રીજું, એ કોષની અંદર પ્રવેશે અથવા કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું કાર્ય કરે છે, એટલે મતલબ એ નિયંત્રણ કરે એમ। ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રસરણ દ્વારા કલામાંથી પસાર થાય છે, અને પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા, આકૃતિ અહીં નહીં આવે, અહીંયા આશ્રુતિ આવશે, પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે। કાર્યો 3 થી 4 યાદ રાખી દેવાના। ચાલો સવાલ છે આપણો, પ્રસરણ એટલે શું? કોષના વાયુ વિનિમય આધારે સમજાવો તો વ્યાખ્યા વાંચીએ। કોઈ પણ દ્રવ્યના અણુઓ તેમના વધુ સંકેન્દ્રણ તરફથી તેમના ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે તેને પ્રસરણ કહેવાય, ઇંગ્લિશમેન ડિફ્યુઝન કહેવાય, વધુથી ઓછા તરફ જતા હોય। અને હા, આ જે કામ થાય ને એ જીવંત કોષોમાં વાયુ વિનિમય પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે। ઉદાહરણ તરીકે જો
કોઈ કોષ હોય એને ઓક્સિજનની જરૂર હોય, તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે આપ લે કરી હોય ને એ ખાસ કરીને એને ક્રિયાને એ વાયુ રંધ્રો દ્વારા થાય, અને આ ક્રિયાને શું કહેવાય? વાયુ વિનિમયની ક્રિયા. જો એ લખું, કોષની અંદર થતા શ્વસનને લીધે CO2 ઉત્પન્ન થાય છે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં CO2 નો સંગ્રહ થતાં CO2ની સાંદ્રતા વધે છે. એટલે CO2 અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં હોય, અને આ ઇમ્પોર્ટન્ટ, કોષની બહારના પર્યાવરણમાં CO2ની સાંદ્રતા, જો અંદરના વિસ્તારમાં, યાદ રાખજો, કોષની અંદરના વિસ્તારમાં CO2 વધારે હોય છે અને બહારના વિસ્તારમાં CO2 ઓછો હોય છે. જેથી શું થાય? તો CO2ને વધારે અને ઓછા તરફ જવા, વધારે ઓછા તરફ જવું હોય એને કઈ ક્રિયા કહેવાય? પ્રસરણ. એટલે CO2 આસાનીથી પર્યાવરણમાંથી CO2 કોષમાં પ્રવેશે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સમક્ષ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં મુકાઈ ગઈ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને ડાઉનલોડ કરવાની બાકી હોય ડાઉનલોડ કરી શકો છો, અને ધોરણ 3-12 બધા જ વિષયના વિડીયો સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પોતેથી માંડીને બધી વસ્તુ અહીંયા તમને મળવાનું છે. સોલ્યુશનની PDF પણ તમને મળશે, અને અહીંયા જે શોર્ટકટ ચાવી સાથે ભણાવું છું એની PDF પણ અવેલેબલ છે. આસાનીથી ડાઉનલોડ કરીને તમે એને મેળવી શકો છો. આ લખી નાખો સવાલ તમારા પાકા ચોપડામાં, પૂછાય છે, બહુ પૂછાઈ ગયો. જો મોસ્ટ ટાઈમ્પી સવાલ છે, મોસ્ટ ટાઈમ્પી સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકારો. પેલું દ્રાવણ છે સમ સાંદ્ર દ્રાવણ, આમાં શું હોય સર? તો આમાં જે બે દ્રાવણ હોય ને, સમ એટલે સરખું, એ બંને દ્રાવણની સાંદ્રતા સમાન હોય. જો દ્રાવણમાં પાણીની સાંદ્રતા સમાન હોય, જોઈ લખું, બંને દ્રાવણની સાંદ્રતા એક સરખી હોય છે, અથવા બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય છે, એવા દ્રાવણને સમ સાંદ્ર દ્રાવણ કહેવાય. એટલે બંને દ્રાવણમાં પાણીની સાંદ્રતા કઈ હોય? સરખી. તમે આકૃતિ જોઈ શકો છો. ત્યારબાદ બધાના નામ યાદ રાખજો, સમ સાંદ્ર દ્રાવણ, અધો સાંદ્ર દ્રાવણ અને અધી સાંદ્ર દ્રાવણ. સમમાં પાણીની સાંદ્રતા સમાન હતી, આમાં અધો, અધો એટલે વધારે, તો અધો સાંદ્ર દ્રાવણ એટલે જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય, અથવા જે દ્રાવણમાં બીજા દ્રાવણની પાણીની માત્રા કરતાં વધારે પાણી હોય. મતલબમાં પહેલામાં પાણીની સાંદ્રતા વધારે, બંને સરખી હતી સમમાં, આમાં એક કરતાં બીજાની સાંદ્રતા ઓછી હોય અથવા પાણી વધારે હોય. અને અધિક, એ તમે આકૃતિ જોઈ લો, અહીં પાણીનું પ્રમાણ કેવું છે, આકૃતિ તમે જોઈ શકો છો. અને અહીંયા આવે છે હાઇપરટોનિક. જો હાઇપોટોનિક છે, હાઇપરટોનિક છે, અધિસાંદ્ર દ્રાવણ, જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં વધુ હોય, ત્યાં શું હતું? જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય એટલે અધો, અને વધુ હોય એટલે અધી. એટલે કે ઓછું પાણી ભરેલું હોય પાત્રમાં, તો અધો, અધી અને સમ, આ યાદ રાખી દેજો. સવાલ જોઈ લો, જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં થતી અસર જણાવો. આકૃતિ તમે જોજો, તમને આમ ટામેટા જેવું દેખાય, રાઈટ? તમને એ સમજાવું શું છે. જો કોષને હાઇપોટોનિક, હાઇપોટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આ ઘટનામાં વધારે પાણી કોષમાં દાખલ થાય છે, એટલે પાણીના શોષણથી કોષ ફૂલે છે. આકૃતિ જોઈ શકો છો, આ કોષને પાણી મળ્યું એટલે ફૂલાણું, કે પાણીની સાંદ્રતા અહીંયા વધારે હતી. જો કોષને આઇસોટોનિકમાં લઈ જવામાં આવે તો એનું પ્રસરણ
जो लिखू छे कोष कला माथी बन्ने दिशा मां थसे जोई सको छो अने जेटलू पानी कोष मां जाय छे एटलू पानी कोष माथी बाहर निकले छे आथी कोई फरक पड़तो नथी राइट पहला मां पानी वधारे हतुं એટલે કોષ ફૂલેલો અહીં સરખો છે અને હાઇપરટોનિક એમાં કોષના અન્નના દ્રાવણ કરતાં પાણીની ઓછી સાંદ્રતા ધરાવતા હોય એટલે આમાં શું થાય જે કોષ હોય ને એ કોષ ડૂબેલો રહે પાણી બહાર નીકળી જાય જો વધારે પાણી બહાર નીકળે છે અંતે કોષ સંકોચાઈ જાય છે એટલે ત્રણ પ્રકારના દ્રાવણમાં તમે કોષને નાખો છો तो विद्यार्थी मित्रों अहीं आपणे चेप्टर नंबर 5 विज्ञान धोरण 9 एनो बीजो लेक्चर पूरो कर्यो नेक्स्ट लेक्चर में लेक्चर नंबर 3 साथे मळीशुं त्यां सुधी खूब खूब आभार थैंक यू वेरी मच